જોગવાઈ સામે 12 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર સહિત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા, તેમજ મુખ્ય ઇજનેર ડીબી પટેલ સામે ફોજદારી કાર્યવાહીનો હુકમ કરાયો હતો. ત્યારે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી હતી, તેમજ તેમણે જણાવ્યું હતું કે અમારી સરકાર કોઈ પણ ચમરબંધીને છોડશે નહીં. ખોટું કામ કોઈ પણ કરે તો અમે અમારી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંય કોઈને છોડવાની નથી. FIR કરીને કરી છે તો એને પણ એરેસ્ટ થશે, અને જે પણ સજા કરવી હોય તો અમે સજા કરીને રહીશું. એના માટે હું જે તે વિભાગને અમે સૂચના આપીને અને જે પણ કાર્યવાહી હશે કાર્યવાહી તાત્કાલિક કરીશું. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.